નમસ્કાર, આપ જે રાજંડિયા ન્યૂઝ ગુજરાત, હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણે ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભક્તો અને પ્રવાસીઓ માટે અયોધ્યાને નેવિગેટ કરવાનું ખૂબ જ સરળ બનાવવાના ઉદ્દેશ્યથી પ્રવાસન કેન્દ્રિત મોબાઇલ એપ્લિકેશન દિવ્ય અયોધ્યા લોન્ચ કરી છે. આ સિંગલ પ્લેટફોર્મમાં તમારા રોકાણના અયોધ્યા છે તેના પણ જે પ્રકારનું આયોજન છે તેને લઈને સિક્રેટ રત્નો કહી શકાય તેની શોધખોળ અને અયોધ્યાના સાંસ્કૃતિક વૈભવ, મુખ્ય સીમાચિહ્નો, મંદિરો અને મઠો, ઐતિહાસિક સ્થળોને પણ વિગતવાર વર્ણન અને સમયપત્રક સાથે અનુભવ કરવાની સુધીની તમારી તમામ જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ એપ ઈ કાર અને ઈ બસ પણ બુક કરવામાં તેમજ તમારા તમામ રૂટની સ્થિતિને અનુકૂળ રીતે બોર્ડિંગ અને ડીબોર્ડિંગ માટે પણ મદદ કરશે. ત્યારે હોમેસ્ટ હોટલ અથવા તો ટેન્ટ સિટી માટે પણ બુક અહીં આ એપમાંથી તમે કરી શકશો, જે યુઝર્સને સ્થાનિક રીતે પ્રશિક્ષિત પ્રવાસી માર્ગદર્શિકાઓ સાથે જોડે છે. ત્યારે ખૂબ જ સહેલાઈથી આ જોવાલાયક સ્થળો માટે પણ વ્હીલચેર અને ગોલ્ફ કોર્ટ પણ અહીંથી બુક કરી શકાશે. ઉત્તરપ્રદેશ સરકાર ગ્રામીણ હોમસ્ટેના પણ વિકલ્પો અહીં રજૂ કરવા માટે અયોધ્યાની બહાર સ્થળોને પણ ઓળખવાની પ્રક્રિયામાં છે. અયોધ્યાની મુલાકાતે આવતા લોકો હવે ફાર્મ સ્ટેના અનોખા અનુભવ માટે પણ દોલતપુર ગામમાં ઘરનો એક ભાગ ભાડે પણ આપી શકે છે. ત્યારે સમળા તળાવ પાસે આવેલા આ ભાડાના મકાનો, ગાયો પાળવા, બળદ એમ કહી શકાય કે જે બળદ ગાડા છે તેના પર સવારી કરવા, કુટીર ઉદ્યોગોની શોધ જેવી અનેક જે પ્રવૃત્તિઓ છે તેને પણ પ્રદાન કરશે. આ પહેલનો ઉદ્દેશ માત્ર પ્રવાસનને વેગ આપવાનો નથી પરંતુ ટકાઉ પ્રવાસન પ્રવસ્થાઓને પણ પ્રોત્સાહન આપી આ વખતે સ્થાનિક અર્થતંત્રમાં પણ યોગદાન આપવાનું છે. ત્યારે દિવ્ય અયોધ્યા એપ્લિકેશન સાંસ્કૃતિક અનુભવો સાથે ટેકનોલોજીને જોડી અને ગ્રામીણ હોમસ્ટે હાઇલાઇટને કરીને પણ પવિત્ર શહેર સાથે પ્રવાસીઓના જોડાણની રીતમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. અને જે બધા જ માટે વધુ નિમજ્જન કહી શકાય તેવા સમૃદ્ધ અનુભવ પણ પ્રદાન કરે છે. રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ બપોરે 12:20 કલાકે શરૂ થશે. મંદિર ટ્રસ્ટના ચંપતરાયે જણાવ્યું કે 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહ પર મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે ભગવાન રામની મૂર્તિ 5 વર્ષના બાળકના રૂપમાં હશે અને જેનું વજન 120 થી 200 કિલો જેટલું હશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ પણ સંપૂર્ણ કરી લેવામાં આવી છે. 22 જાન્યુઆરી તારીખ નક્કી પણ કરવામાં આવી છે. મંદિરમાં રામલલાના અભિષેકનો સમય 12:20 કલાકે પણ નોંધી દેવામાં આવ્યો છે અને એટલે જ આ કાર્યક્રમ 12:20 વાગે શરૂ થઈ જશે. તમામ વિધિ વારાણસીના લક્ષ્મીકાંત દીક્ષિતજી દ્વારા પણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાની વિવિધ જે કહી શકાય વિધિ પણ છે તે પણ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પૂજાવિધિ 21 જાન્યુઆરી સુધી તે તમામ ચાલશે. મંદિરમાં ભગવાન રામના 12 સ્વરૂપની સ્થાપના કરવામાં આવશે. ત્યારે રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચંપતરાયે જણાવ્યું તે પ્રમાણે 18 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાની રામલલા છે તેમની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિનું વજન લગભગ 120 થી 200 કિલો વચ્ચેની છે. ત્યારે ઊભી પ્રતિમામાં 5 વર્ષના બાળકના રૂપમાં તે મૂર્તિ હશે. ઉદાહરણ તરીકે કહેવામાં આવ્યું તે પ્રમાણે 18 જાન્યુઆરીએ પ્રતિમાને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે. ચંપતરાયના જણાવ્યા અનુસાર RSS વડા અને વડાપ્રધાન મોદી પણ 22 જાન્યુઆરીએ 1:00 વાગ્યા પછી સંબોધન કરી શકે છે. સમગ્ર કાર્યક્રમમાં 1 થી 1.5 કલાકનો સમય પણ લાગી શકે છે તેવો અંદાજો છે. ત્યારે ચંપતરાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મુહૂર્ત પહેલા 10:00 વાગ્યાથી મંગલ ધ્વનિનું આયોજન કરવામાં આવશે. ચંપતરાયના જણાવ્યા અનુસાર ભગવાન રામ બાલ સ્વરૂપનો જે અભિષેક છે તેનો પણ થશે. ત્યારે જેમાં ભગવાન રામ 5 વર્ષના છોકરાના રૂપમાં જોવા મળશે. જેમણે વધુમાં કહ્યું કે મંદિરના અનુષ્ઠાનમાં 121 આચાર્ય ભાગ લેશે. વડાપ્રધાન મોદી, RSSના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, CM યોગી આદિત્યનાથ તેમજ મહંત સહિતના તમામ ટ્રસ્ટીઓ પણ ગર્ભગૃહમાં હાજર રહેશે. આ ઉપરાંત 50 થી વધુ આદિવાસી લોકો છે તે પણ આદિવાસી પરંપરાના લોકો છે તે પણ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે પ્રતિમાને અલગથી જ રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રતિમાને જલવાસ, અન્નવાસ, સૈયાવાસ તેમજ
ઔષધિવાસમાં પણ રાખવામાં આવશે, આપવામાં આવશે. અને સાથે જ ટ્રસ્ટી, જે કહી શકાય મંદિરના ટ્રસ્ટી ચંબતરાયે પણ જણાવ્યું હતું કે 150થી વધુ પરંપરાના સંતો, તમામ પ્રકારના ધર્મના લોકો પણ હાજર રહેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ નૃત્ય ગોપાલ દાસ તેમજ તમામ ટ્રસ્ટીઓ પણ ચોક્કસથી હાજર રહેશે. અયોધ્યામાં આગામી 22મી તારીખે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્યારે અત્યારથી જ સમગ્ર દેશ રામમય બની ગયું છે. ત્યારે 22મી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક નવો જ ઇતિહાસ રચાવવાનો છે. અને ત્યારે રાજકોટની રાજકુમાર કોલેજે 22મી રજા જાહેર કરી દીધી છે. ઉપરાંત ગુજરાતની પ્રથમ એવી સ્કૂલ બની છે જેને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સત્તાવાર રીતે રજા જાહેર કરી છે. પ્રેસિડેન્ટ માંધાતાસિંહજીએ પણ જણાવ્યું તે પ્રમાણે 22મી સમગ્ર રાષ્ટ્રમાં રજા જાહેર કરી દેવી જોઈએ તેવી તમામ દેશવાસીઓને પણ માંગ છે. અને ત્યારે રાજકોટની રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓએ આ દિશામાં પહેલ કરી આ નિર્ણય લઈ લીધો છે. આ દિવસે વિદ્યાર્થીઓને ટેલિવિઝન તેમજ ડિજિટલના માધ્યમથી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ નિહાળવામાં પણ અપીલ કરવામાં આવી હતી. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે અને જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવાનું પણ આહ્વાન કરાયું હતું, જેને લઈ રાજકોટ મનપા દ્વારા મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને જેમાં સાંસદ મોહન કુંડારિયા, મેયર નયના પેઢડિયા અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતે પણ હાથમાં ઝાડુ લઈ સાફ સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અને આ ખાસ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પણ ખાસ વાત કરીને જણાવ્યું હતું તે પ્રમાણે 22 જાન્યુઆરીએ વર્લ્ડ વાઇઝ LED સ્ક્રીનમાં પણ અયોધ્યાના લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મોહન કુંડારિયાના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના જે આહવાન છે તેના પગલે મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અંતર્ગત 22 જાન્યુઆરી સુધી શહેરના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોની સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને ત્યારે રામનાથ મહાદેવ મંદિર ખાતેથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશમાં શહેરના વોર્ડ વાઇઝ ધાર્મિક સ્થળો તેમજ આસપાસની તમામ સફાઈ પણ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ કરેલી અપીલને પગલે રાજકોટ મનપા દ્વારા તારીખ 14/1/2024થી તારીખ 22/1/2024 દરમિયાન વોર્ડ વાઇઝ નાના મોટા તમામ ધાર્મિક સ્થળોની તેની આસપાસના વિસ્તારની ઝુંબેશના રૂપમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો પ્રારંભ રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારે જેમાં મનપાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતા. બાદમાં તમામ 1 થી લઈ 18 વોર્ડમાં ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઈ હતી અને જેમાં સ્થાનિક કોર્પોરેટરો સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને જેને લઈ મનપા દ્વારા રાજકોટ ખાતે અયોધ્યા નહીં પહોંચી શકનાર જે ભક્તો છે તે તમામે તમામ ભક્તો માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ વાઇઝ વિશાળ LED સ્ક્રીનોમાં અયોધ્યાના સમગ્ર કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. LED સ્ક્રીન છે તમામે તમામ વિશાળ LED સ્ક્રીન છે તેની સાથે ખુરશી તેમજ પાણી સહિતની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. અને ત્યારે આગામી 22 જાન્યુઆરીના રોજ લોકોને ઘરે ઘરે દીવો પ્રગટાવવા તથા મોલ, શોરૂમ અને ઘરમાં રોશની કરી દિવાળીના જેવો માહોલ ઉભો કરવા પણ અપીલ કરવામાં આવી હતી. અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે મંદિર સફાઈ અભિયાનમાં વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થા એટલે કે NGO પણ આમાં સહયોગ આપી રહ્યા છે. અને આ ઉપરાંત સખી મંડળો, સ્વૈચ્છિક સંગઠનો, ભક્ત મંડળો, ગરબી મંડળો, સેવા સંઘો, ધાર્મિક સંસ્થાઓ વગેરેના સહયોગ પણ અહીં મળી રહ્યા છે.
અને તમામના સહયોગ દ્વારા યાત્રાધામોના પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી હોય તેવી જગ્યાની ખાસ સ્વચ્છતા અંગેની કામગીરી, યાત્રાધામોમાં થતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત રીતે નિકાલ થાય તે રીતે ડસ્ટબિન મૂકવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર મંદિરની સફાઈનું અભિયાન 22 જાન્યુઆરી સુધીમાં કરવાનું જ્યારે સાહેબની કરબદ્ધ સૂચન છે ત્યારે એ સૂચનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવકારવામાં આવ્યું છે. અને રાજકોટના 700થી વધુ મંદિરો 18 વોર્ડની અંદર આજથી રાજકોટના સંસદ સભ્ય માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબની અધ્યક્ષતામાં આજે રામનાથ મહાદેવની અંદર સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આપના માધ્યમથી સૌ રાજકોટના નગરજનોને એક મારી આમંત્રણ પણ છે કે 22મી તારીખે રાજકોટના 18એ 18 વોર્ડની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લાઈવ LED સ્ક્રીનની અંદર, કે જે આપણે અયોધ્યા નથી પહોંચી શકતા એ સૌ હિન્દુ ભાઈઓ માટે એક LED સ્ક્રીનનું અલાયદી બેઠક વ્યવસ્થા, પાણીની બેઠક વ્યવસ્થા અલગ અલગ વોર્ડની અંદર કરવામાં આવી છે. તો આપણે સૌ જઈએ. બીજી આપને મારી વિનંતી છે કે આપણે રાજકોટમાં જેટલા પણ હિન્દુ ભાઈઓ બહેનો રહીએ છીએ પોતાના ઘરે દીવા પ્રગટાવે અને રાજકોટમાં જેટલા મોલ્સ છે, જેટલા માર્કેટો છે, જેટલી બજારો છે એ રોશની કરે. આપણે જ્યારે 31મી ડિસેમ્બરની જો સેલિબ્રેશન કરતા હોઈએ તો આનું શું કરવાને નહીં. જ્યારે સાંતાક્લોઝનું આપણે સેલિબ્રેશન કરતા હોઈએ તો ભગવાન શ્રી રામનું પણ સેલિબ્રેશન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે, આપણી ફરજ પણ આવે છે હિન્દુ તરીકેની. તો 22મી તારીખે આપ સૌને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બધી મારી કરબદ્ધ વિનંતી છે કે આપ આપણા મોલ્સની અંદર, આપના દુકાનની અંદર, આપના બજારના એસોસિએશનની અંદર સૌ લોકો રોશની કરો અને ભગવાન શ્રી રામલલ્લાને પોતાના જ્યારે ગૃહની અંદર પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમને આપણે વધામણાનો આપો એક આ કાર્યક્રમ કરીએ અને રાજકોટ સમગ્ર દેશની અંદર નામ રોશન થાય કે 22મી તારીખે સમગ્ર ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા અને ઉત્સવનું માહોલ થયું એવી આપ સૌને મારી અપીલ છે. ગઈકાલે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર મંદિરની સફાઈનું અભિયાન 22 જાન્યુઆરી સુધીમાં કરવાનું જ્યારે સાહેબની કરબદ્ધ સૂચન છે ત્યારે એ સૂચનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવકારવામાં આવ્યું છે. અને રાજકોટના 700થી વધુ મંદિરો 18 વોર્ડની અંદર આજથી રાજકોટના સંસદ સભ્ય માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબની અધ્યક્ષતામાં આજે રામનાથ મહાદેવની અંદર સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આપના માધ્યમથી સૌ રાજકોટના નગરજનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તારીખ 14/1/2024થી તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થળોની સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માટે તેમજ સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું છે. જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરની સાફ સફાઈના અભિયાન હતા તેમાં જોડાયા હતા. મંદિર સફાઈ અંગેના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેવા સુરત જાણે પ્રતિબદ્ધ હોય તેમ સાંજે રાજ્યના ગૃહમંત્રી ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. હર્ષ સંઘવી સૌથી પ્રથમ કહી શકાય કે સૌ પ્રથમ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કરીને ત્યારબાદ વિધિપૂર્વક પૂજા કર્યા બાદ જાતે હાથમાં સફાઈના સાધનો લઈ મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવા ઉપરાંત પોતાનું કહી શકાય કે પોતું લઈને પણ પોતે પરિશ્રમ કરીને પોતું લગાવ્યું હતું ત્યારે વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવાને પણ તેમણે પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે તારીખ 14/1/2024થી તારીખ 22/1/2024 દરમિયાન સફાઈ અભિયાનનું એક જન આંદોલન હાથ ધરાવવામાં કહેવામાં આવ્યું હતું. ત્યારે વધુમાં પણ ગૃહમંત્રીએ આ પ્રસંગે પણ વધુમાં ગાંધીનગર ખાતે કહી શકાય કે જે થકવાન જે કેસ હતા તેમાં નિવેદન પણ સામે આવ્યા છે. ઘણા કેસ એવા હતા જેમાં સામે તેમનું નિવેદન આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતા સાથે પણ તેમાં તપાસ કરશે અને સાથે જ પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાકાંડ અંગેના કોઈ રિપોર્ટ્સ નથી મળ્યા તેવા સાથે જ ડિટેલ રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ જવાબદાર હશે તેની વિરોધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તેવા પણ સંકેત આપવામાં આવ્યા છે. મંદિરોની સાફ સફાઈની સાથે રાજ્યમાં જે દૂષણ રૂપી નશાના કારોબારીની ગંદકી પણ સાફ સફાઈ કરવા તમામ પ્રયાસો કરી રહ્યા છે તેવું પણ જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે સમાજના અસામાજિક દૂષણને નાથવા સૌ કોઈ સાથે મળીને પ્રયત્ન કરવો જ પડશે અને ત્યારે જ
નશારૂપી દારૂ સહિતના દૂષણને આપણે સૌ કોઈ દૂર કરી શકશું. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના નાગરિકોને 14મી જાન્યુઆરીથી મંદિરોના આંગણાઓ અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહ્વાન કરવામાં આવેલું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેવ દિશાઓમાં આપણે જે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતાનો એક જબરદસ્ત પ્રારંભ થયો. આજે વહેલી સવારથી સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં મંદિરોના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકો એમાં જોડાયેલા હતા. આજે હું પોતે ઈચ્છાનાથ મહાદેવજીના મંદિરના પ્રાંગણની સ્વચ્છતાના આયોજનમાં મને ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. શિવજીના ચરણોમાં વંદન કરીને આ સ્વચ્છતાની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં દરેક મંદિરોમાં આ જ પ્રકારે સ્વચ્છતા મંદિરોમાં વધે, કઈ રીતે લોકો મંદિરોના પ્રાંગણમાં કચરો ના નાખે, કોઈ બી પ્રકારના ફૂલો ના નાખે, કોઈ બી પ્રકારનું ભોજન લે તો એ ભોજન વધેલું ભોજન વ્યવસ્થિત જગ્યા પર મૂકવામાં આવે, જેથી આપણે જે મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ એ મંદિરના પ્રાંગણમાં ક્યારેય કોઈ બી પ્રકારની ગંદકી ના મળે. મોદીજીના આ પ્રયાસોને વંદન. મોદીજીએ દેશને આહ્વાન કર્યું અને દેશ આખો મંદિરોની સ્વચ્છતામાં જોડાઈ ગયો છે. સુરત શહેર સ્વચ્છતામાં આ વર્ષે નંબર 1 પર આવ્યું છે અને આ સુરત શહેરમાં મંદિરોની બી સ્વચ્છતાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. દેશમાં અતિ પછાત ગણાતા એવા આદિમ જૂથના લોકો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ શરૂ કરાયો છે, જે અંગેનો તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાલોડના અંબાજ ખાતે મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પીએમ જનધન યોજના, પીએમ માતૃ વંદના યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, વન અધિકાર અધિનિયમ, કિસાન ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભાવંતી કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ ખાસ અભિયાન અંતર્ગત જનજાતિ સમાજના આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સલાહ તેમજ સહાય લાભો પહોંચવાની પણ નેમહી રાખવામાં આવી છે. ત્યારે હાલ ગુજરાત રાજ્યમાં કાથોડી, કોટવાલિયા, પઠાર, કોલધાનો એમ કે આદિમ જૂથ જાતિઓનો સમાવિષ્ટ થાય છે અને સમાવેશ પણ થાય છે અને જેમને આવનાર દિવસોમાં 100% સરકારી લાભોથી લાભાવંતી કરાશે તેવું ખાસ મુખ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. ત્યારે વાલોડ તાલુકાના અંબાજી ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ ખાસ રીતે યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના આદિમ જૂથ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભાર્થી સહાય જે પ્રકારની કહી શકાય તેવી કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રી મુકેશ પટેલ સહિત સાંસદ પ્રભુભાઈ વાસવા વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોકણી, જયરામ ગામિત સહિતના જિલ્લા કલેક્ટર સહિત મહાનુભાવોના હસ્તે આદિમ જૂથના લાભાર્થીને સહાય કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જન્મન યોજનાની જે શરૂઆત કરી, તો આ પીએમ જન્મન યોજના આ તાપી જિલ્લાના
અમે અંબાજ ગામની અંદર આજે મોદી સાહેબનો લાઈવ પ્રોગ્રામ હતો. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશની અંદર 28 લાખથી વધુ પરિવારો અને લગભગ 7 લાખ જેટલા ઘરો આ આદિમ જૂથની અંદર અલગ અલગ જ્ઞાતિઓમાં સમાવેશ થતો હતો. ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ લગભગ 6000 જેટલા ઘરો અને 27000થી વધુ વસ્તીઓ આ જિલ્લાની અંદર આવેલી છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે વર્ષોથી આ લાભના વંચિત રહેતા હતા એને તમામ લોકોને લાભ બને એટલા માટે 24000 કરોડની યોજના એમણે જ્યારે આ લોકો માટે અર્પણ કરી છે. અત્યાર સુધી એ લોકો પર કોઈ લોકો ધ્યાન ના આપ્યું. દેશના વડાપ્રધાને આ છેવાડાના માનવી સુધી અંત્યોદય સુધી જે રીતે આ યોજના બનાવી છે ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ આજે લગભગ 479 જેટલા નવા ઘરો માટે પણ એમને ઓર્ડર અપાયા છે. સાથે સાથે લગભગ 1500 જેટલા ઘરોને વીજ કનેક્શન પણ અપાયું છે. 100% ઘરની અંદર નળ સે જલ પણ પહોંચાયું છે. એના માટે અમારું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે અને તમામ લોકોને એની રોજીરોટી મળી રહે એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે રીતે આદિમ જૂથના લોકો જે વાંસકામ માટે જે વેપાર કરે છે, અલગ અલગ વસ્તુઓ બનાવે છે, એ વસ્તુઓ તાપી જિલ્લા પૂરતી સીમિત ના રહી જાય એ બધા શહેરોમાં જાય એના માટે પણ વન વિભાગે આયોજન કર્યું છે. 2021ની બળાત્કારની ઘટનાનો અપડેટ સામે આવ્યો છે. ધારી તાલુકાના આ ગામમાં જે બનાવ બન્યો છે તેના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ઘટનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સાથે જ તેને 1.25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને તે યુવક લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો અને જે ભગાડી જનાર લોધિકાનો એક યુવક હતો તેના સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને જેમાં યુવતીની ઉંમર 18 વર્ષથી પણ નાની હોવાનું સામે આવ્યું છે. અને ત્યારે આરોપીએ તેના પર વારંવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવતા અહીં સ્પેશિયલ જજ એમએન શેખે પણ સમક્ષ આ કેસ ચાલુ છે અને જેમાં સરકારી વકીલ બીડી વડેરાની ધારદાર દલીલો તેમજ પુરાવાને માન્ય રાખી ગંભીર ગુનાની નોંધને લઈને જજ એમએન શેખે પણ આ ગુનાનો આચનાર જે આરોપી છે તે અજય ડાભીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને આની સાથે જ તેને ફરિયાદીના પક્ષને ખરા અર્થમાં ન્યાય મળતા નામદાર જજ સાહેબે આજે ચુકાદો આપ્યો છે અને સાથે જ ત્યારે સચોટ દલીલો અને પુરાવા આપનાર વીડી વડેરાને પણ પીડિતા પરિવારને ન્યાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો છે. ત્યારે જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે તે યુવતીની ઉંમર 18 વર્ષ કરતાં પણ નાની હતી. આ સાથે જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે તે આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ના માત્ર 20 વર્ષની સજા, એની સાથે સાથે 1.25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને લલચાવી ફોસલાવી તે યુવક ભગાડી ગયો હતો. આજરોજ ધારીના સ્પેશિયલ જજની દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટાવડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોક્સો કેસ અન્વયે એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતા આરોપીને 374 અન્વયે અને 406 અન્વયે 20 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ તેમજ 404 અન્વયે 10 વર્ષની સજા અને 25000નો દંડ તેમજ ભોગ બનનારને 4 લાખનો વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.